એવું ના દાયકામાં કરવામાં આવ્યું હતું. વાણી નિર્માણ અને પ્રસ્તુતિ સવિતા પટ્ટણી. શ્રાવણ વદ આઠમની બુધવારની એ મધ્ય રાત્રિ અડાબીડ વાદળોથી ઘેરાયેલું આકાશ અનરાધાર વરસાદની હેલી ચડી વીજ કડાકા અને જપકારાથી ભયાનક વાતાવરણ ગાત્રો થંભાવી દે છે. ભયની આછી લેરખી શરીરમાં ઝબકી જાય છે. આવી હાલત છે મથુરાવાસી. કંસના આસુરી વાદળોએ અવનીને ઘેરી લીધી છે અને ભયનું તાંડવ મચાવ્યું છે. ઋષિમુનિઓની યજ્ઞવેદીએ મૌન વ્રત ધરી લીધું છે અને શાંત થઈ ગઈ છે. સત્ય પર અસત્યના આસુરી રાક્ષસે કબજો કર્યો છે ને રાંક પ્રજા ત્રાહિમામ 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 પોકારે છે. આવા કપરા કાળમાં બરાબર આઠમની મધરાતે રોહિણી નક્ષત્રમાં ચંદ્રવંશી તેજ પ્રકાશે અવતરણ કર્યું મથુરાની કાળ કોટડીમાં. માતા દેવકીની કુખે અસુરોનો સંહાર કરનાર જે જન્મ ધારણ કરવા આવ્યો, જેને યુગ યુગે યુગે ઓળખે છે યોગક્ષેમ કરનાર ભગવાન યોગેશ્વર નારાયણ, જેના આગમને વીજળીએ આવકાર્યું છે. કાળમિંડ કારાગારના દરવાજા ખુલી ગયા, સાંકળો તૂટી ગઈ અને પિતા વસુદેવ આ બાળકને ટોપલીમાં લઈને ગોકુળમાં નંદ રાજાને ઘેર લઈ ચાલ્યા. પિતાનું હૃદય છે, બાળકની રક્ષા માટે રક્ષાનો ભાર છે, પરંતુ આવા સ્નેહલ પિતાને ખબર નથી કે જેની રક્ષા માટે ખુદ શેષનાગ સાથે ને સાથે ચાલ્યા આવે છે. ખુદ જમનાજીના જળ માર્ગ આપીને સામે ચાલીને રસ્તો બતાવે છે. એ સાક્ષાત યુગ રક્ષક છે અને જેણે એના ભક્તોને સમસ્ત માનવ જાતને વરદાન આપ્યું છે કે જ્યારે જ્યારે આ ધરા પર અસુરોના ત્રાસ ફેલાશે, જ્યારે જ્યારે આ ધરા ભયગ્રસ્ત થશે ભયત્રસ્ત થશે, ત્યારે ત્યારે હું આ ધરા પર જન્મ ધારણ કરીશ. જન્મ એટલે સહજના કિનારે સમર્પણ યોગ. સમર્પણની પૂર્વ શરત એટલે સહજતા, વહેતા રહેવાનો મહિમા. સહજ કર્મ એ જ તો છે કૃષ્ણ જન્મ પર્વ, કૃષ્ણ જન્મ મર્મ. હા, ક્ષણે ક્ષણે પરમ ચેતનાને સ્પર્શે તે જ કૃષ્ણ. વાંસળીની લય માધુરી, મોરપીંછની હળવાશ, રાસલીલાનો રસાનંદ અને રાધાની પ્રતીક્ષા હોય ત્યાં કૃષ્ણ હોય હોય ને હોય જ. કૃષ્ણનું પ્રાગટ્ય એટલે જીવનનું ધબકવું, ચેતનાનો સંચાર સમગ્ર વિશ્વમાં.
મથુરાથી માંડીને ગોકુળ વ્રજની યાત્રા એટલે કૃષ્ણ પ્રાગટ્ય જન્મોત્સવ. મંડી પડનારા સૌની સંગાથે ખબર પણ ન પડે એમ ક્ષણે ક્ષણે કૃષ્ણ હોવાના જ. પછી મીરાનો પોકાર હોય, રાધાનો પ્રેમ હોય, નરસિંહની ભક્તિ હોય, ત્યારે કૃષ્ણ પ્રત્યક્ષ થાય જ. જેને સહજ સ્વરૂપ કહે છે તેનો મર્મ એટલે અર્જુનતા. કૃષ્ણતા સાથે લયલીન બનીને અંતે કૃષ્ણમાં વિલીન થાય. સમર્પણ એટલે લયલીનતા, શરણાગતિ એટલે વિલીનતા. એ છે પુષ્પનું સુગંધ વિસર્જન, પુષ્પનું બ્રહ્મ નિર્વાણ. નદી ઉદ્ભવ પામે તે જ ક્ષણથી સાગર ભણી વહેવાનું શરૂ કરે. એની પ્રત્યેક છલાંગ સાગર મિલનની ઝંખનાની છલાંગ હોય. હા, વહેતા રહેવાનો મહિમા એટલે પરમ ચેતનાના સ્પર્શની ઝંખના. કૃષ્ણની હૃદય ભૂમિ. ગોપી એટલે રાસલીલા, રસલીલા, કૃષ્ણનું આનંદ સ્વરૂપ, સાક્ષાત આનંદ, સૌંદર્ય સાથે માધુર્યની સંવાદિતા. રસલીલા એટલે પ્રેમલીલા, આનંદલીલા. અને ધીરે ધીરે રાસલીલાનો સૂક્ષ્મ પ્રવેશ થાય અને વ્રજભૂમિના કણ કણમાં, ક્ષણ ક્ષણમાં ગુંજવા લાગે વાંસળીના ક્ષણ મધુરા સૂર.
બાળે હો રમવા આવ્યો હો રમવા આવ્યો કે રૂપાળી રાતનો રાસડો મારી તે પ્રીતનું પાણકોરું એનો ચંદરવો બંધાવ્યો રાત રાણીના હસે ફૂલડા એની ફોરમને ચોરી ચોરી લાવ્યો હો રમવા આવ્યો હો રમવા આવ્યો કે રૂપાળી રાતનો રાસડો રમવા આવ્યો રૂપાળી રાત નું રાસડું રમવા આવ્યું રૂપાળી રાત નો રાસડો રમવા ને આવ્યો ક્યારેક કૃષ્ણ વિરહમાં વાંસળીમાં નિશાસા નાખતી રાધા આવા અનેક ચિત્રોમાં રાધાનું દર્શન એટલે સાક્ષાત ચેતનાનું દર્શન પુષ્પમય બનેલું પતંગિયું અને પતંગિયામય બનેલું પુષ્પ
આ જોયા પછી પુરુષ અને પ્રકૃતિના મિલન અંગે શાસ્ત્રાર્થની કોઈ જરૂર ખરી? રાજાનું નામ તમે વાસળીના સૂરમહી એકાકાર થઈ અને નિશેષપણે વિલીન થવાની ઝંખનાનું પ્રતીક. રાધાવીણ કૃષ્ણનું નામ પણ અધૂરું. ધ્યાન ધરત નિષદિન બ્રજભૂપા રાધા કૃષ્ણ કૃષ્ણ કહે રાધા.
કૃષ્ણ ભક્તિ એટલે પ્રેમની યાત્રા, પરમ સમીપે લઈ જનારી યાત્રા, સ્થૂળ તરફથી સૂક્ષ્મ, મર્યાદા તરફથી અમર્યાદા, વ્યક્તિ તરફથી સમષ્ટિ, ક્ષણ તરફથી શાશ્વતી, ગંગોત્રી તરફથી ગંગા સાગર અને મનના મેઘધનુષ તરફથી સત્વશીલતાના શિવધનુષ વણીની યાત્રા. ઉતળ ભક્તિ પદારત મોટો બ્રહ્મલોકમાં નહીં રે, પુણ્ય કરી અમરા પુરી પામ્યા અંતે ચોરાસી માહી રે. ઉતળ ભક્તિ પદારત મોટો નહીં સરોવર પાર આ ઘટડામાં નીર ચલાવે ગેવી સાહેબો કાનો. કોઈ શબ્દ આવે આ રમતો રે મહામૌનના શિખર શિખરથી સૂરજ નમતો રે હોઠ કરી દઉં બંધ માથું ઢાળી રહું અઢેલી આ આકાશી કંધ. કોઈ શબ્દ આવે આ રમતો રે મન ગમતો રે. રજકણમાં રમતા અલખ અલખ લખતારા. ઓહો સાયાજી, મારે પગલે પગલે પીયુંનું હવે પગેરું. ધન વૃંદાવન ધન એ લીલા ધન એ વ્રજના વાસી રે
अष्ट महासिद्धि आंगणीए रे ऊभी मुक्ति छे एनी दासी रे। तेथी ज हरिना भक्तो क्यारे मुक्ति मागता नथी, ए तो मागे छे जन्मो जन्म अवतार, रास लीला, कृष्णनो सहवास, गोकुळनो आनंद, यमुनाना पूर अने वासळीना सूर। मित्रों ने कही है राम 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 राम। लोक साहित्य सौर संगीत ने जय माता जी जय माता जी जय माता जी जय माता जी। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। करें हमारी